नमस्ते विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर में आपने भारत नो वारसो आ पाठ में आपने भारतना वारसानी प्रस्तावना, भारतना स्थल अने एमनो विस्तार અને વસ્તી વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ તો કે ભારતના વૈવિધ્યસભર વારસાની વાત આપણે કરી અને ભારતની સંસ્કૃતિ કેવી છે. સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત, એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ તો કે ભારતના વારસા વિશે આપણે માહિતી મેળવી. તો કે ભારતનો વારસો, વારસો એટલે શું? તો કે આપણને આપણના પૂર્વજો દ્વારા મળેલી એક ભેટ, અને એ ભેટની અંદર, વારસાની અંદર વારસાના બે પ્રકારો દર્શાવવામાં આવ્યા છે, એના વિશે આજે આપણે ભણવાનું છે. પહેલું તો કે પ્રાકૃતિક વારસો અને બીજું તો કે સાંસ્કૃતિક વારસો, જેમાં આજે આપણે સૌ પ્રથમ પ્રાકૃતિક વારસાની માહિતી મેળવીશું. મિત્રો, આ પ્રશ્ન તમારે પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતો હોય છે. આમાંથી તમારે પરીક્ષાની અંદર એક મોટો પ્રશ્ન તો હોય જ છે. એટલે તમારે પ્રાકૃતિક વારસો એ તમારે એક મોટા પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. એ 4 માર્કમાં હોય અથવા તો 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. ટૂંકમાં, ટૂંક નોંધની અંદર પૂછાઈ શકે છે અને સવિસ્તારની અંદર પૂછાઈ શકે છે. તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આ બંને વિશે આજે આપણે માહિતી મેળવવાની છે, જેમાં સૌ પ્રથમ આપણે પ્રાકૃતિક વારસો એટલે શું એના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની નિકટતમ સંબંધો વચ્ચેનું જે પરિણામ છે એટલે પ્રાકૃતિક વારસો. તો જો મિત્રો, આમાં 3 બાબતોની વાત કરવામાં આવી. પહેલી બાબત તો કે પ્રકૃતિ, બીજું તો કે પર્યાવરણ અને ત્રીજું તો કે માનવ. આ ત્રણેય જે છે અને એના જે સંબંધો છે એની નિકટતાના સંબંધો વચ્ચેનું જે પરિણામ મળે છે એ આપણો પ્રાકૃતિક વારસો છે. તો આ પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા થઈ. તો મિત્રો, આપણે અહીંયા લખીએ કે પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ, પર્યાવરણ પ્રકૃતિ પર્યાવરણ અને માનવ સંબંધ વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જો મિત્રો, આ પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા થઈ કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સંબંધો વચ્ચેના નિકટતમ સંબંધોનું જે પરિણામ છે એને પ્રાકૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે 1 માર્કની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. જો મિત્રો, આ વારસો છે એ આપણે કોઈ એ નથી ગયો. હા, આપણે કદાચ થોડી ઘણી એમાં મદદ હોય શકે, સહાય હોય શકે, પરંતુ એનું જે મહત્વનું, જે મોટા ભાગનું કારણ છે તો એ પ્રકૃતિ છે. પ્રકૃતિ દ્વારા આપણને આ મળેલો વારસો છે. તો કે આ વારસો એ પ્રકૃતિની ભેટ છે. મિત્રો, જ્યારે તમે પરીક્ષામાં કોઈ મોટા પ્રશ્ન લખતા હોય ત્યારે તમારે આવા મુદ્દા પાડીને પ્રશ્ન લખવાના
કહી છે કે જેના કારણે છે એ તમારું જે લખાણ છે એ ખૂબ સરસ દેખાય અને કોઈ પણ તમારું પેપર જ્યારે ચેક કરતો હોય ત્યારે તમે જે લાંબુ લાંબુ લખાણ લખ્યું હોય એના કરતાં તમે જે મુદ્દા વાઇઝ લખેલું હશે તો એ સારું લાગશે અને તમને એના માર્ક પણ વધારે લાગશે. નહીંતર ઘણી વખત પરીક્ષાની અંદર છોકરાઓ એવું કરતા હોય છે કે પેપર લખે ત્યારે એક વાક્ય શરૂ કરે પછી અંદર વાર્તા વાર્તા સ્વરૂપે જવા દેતા હોય. તો મેં જે મહત્વની બાબતો છે એ તમારે મુદ્દાની અંદર ટાંકવી જોઈએ. તો આ વારસો આપણને કુદરત દ્વારા એટલે કે પ્રકૃતિની ભેટ છે જે કુદરત દ્વારા મળેલો છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. જો મિત્રો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે એવું આપણને આ વારસાનું કીધું છે. કારણ કે આપણને જંગલો મળેલી છે, નદીઓ મળી છે, એવું ઘણી બધી વૃક્ષો આપણને અલગ અલગ પ્રકારના મળેલા છે, વનસ્પતિ જીવન મળેલું છે, વન્ય જીવન મળેલું છે. આ દરેક દ્વારા આપણો વારસો છે એ આજે વૈવિધ્યસભર જોવા મળે છે. જેમાં ઊંચા પર્વતો હોય, નદીઓ હોય, જો મિત્રો અહીંયા લખતો જાવ છું એમાં શું શું, તો કે જેમાં ઊંચા પર્વતો હોય, નદીઓ હોય, ઝરણા હોય, દરિયો હોય, ઊંચા ઊંચા પર્વતો હોય, નદીઓ હોય, ઝરણા હોય, દરિયા કિનારો હોય, પછી વિશાળ ફળદ્રુપ મેદાનો હોય, જંગલો હોય વગેરે. આની અંદર તમારે બીજા પણ ખંડ પ્રદેશો, રણ પ્રદેશો એવું આપેલું છે. તો આવા જે છે પર્વતો, નદીઓ, ઝરણા, દરિયાઓ, વિશાળ મેદાનો, જંગલો, એ દરેક છે એ તમારે પ્રકૃતિ સાથે જોડાયેલો છે અને દરેક બાબતોનો પ્રકૃતિની અંદર એનો સમાવેશ થતો હોય છે. વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થતો હોય છે. તો મિત્રો જો હવે વાત આવી તો કે પશુ પક્ષીઓ, જીવજંતુઓ, પ્રાણીઓ, ખડકો, ખીણ પ્રદેશો, વગેરે. પશુ પક્ષીઓ હોય, જીવજંતુઓ હોય, પ્રાણીઓ હોય, ખડકો હોય, ખીણ પ્રદેશો હોય, આ દરેક બાબતો છે એનો પણ પ્રાકૃતિક એટલે કે કુદરત દ્વારા જે મળેલી ભેટ છે એ પ્રકૃતિની અંદર એનો સમાવેશ થતો હોય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. જો આપણે પ્રકૃતિના સંતાન તરીકે આપણને ઓળખવામાં આવે છે અને પ્રકૃતિ આપણી આહાર, પાણી, શુદ્ધ હવા, વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ વસ્તુઓ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરેલી છે. જો આ દરેક છે એ પ્રકૃતિ દ્વારા આપણને આપણા માટે વ્યવસ્થા કરેલી છે. આપણને આજે પાણી મળતું હોય તો એ પણ એક કુદરતની ભેટ છે. આપણને શુદ્ધ હવા મળતી હોય તો પણ એક કુદરતની ભેટ છે. અને મિત્રો આ કોરોના મહામારીના કારણે તમે સૌ જાણો છો કે આપણને સૌથી વધારે આ મહામારીમાં જરૂર પડી હોય તો એ ઓક્સિજનની છે અને એ ઓક્સિજન આપણને વૃક્ષો પૂરા પાડતા હોય છે. તો મિત્રો આજે વૃક્ષો છે એ પણ કુદરત દ્વારા આપણને મળેલી એક ભેટ છે. એટલે આ તમામ બાબતો છે એ પ્રાકૃતિક વારસા સાથે જોડાયેલી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બોધ જાતક કથાઓમાંથી આપણને જોવા મળે છે. જો મિત્રો પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો છે એટલે આપણે વડની પૂજા કરીએ છીએ. તમે જુઓ કે જે હમણાં જે વટ સાવિત્રીનું વ્રત ગયું તો એ વ્રતની અંદર તો કે જે સ્ત્રીઓ છે બરાબર એ શું કરતી હોય છે તો કે વડની પૂજા કરતી હોય છે. એવી રીતે આપણે તુલસીની પૂજા કરીએ છીએ. એટલે આ પ્રાચીન સમયથી વર્ષોથી આપણો વ્યવહાર છે એ પ્રકૃતિ સાથે આપણો ખૂબ સારો રહ્યો છે અને એ દરેક બાબતો વિશે આપણને પંચતંત્રની વાર્તાઓમાંથી જાણવા મળે છે. બૌદ્ધ ધર્મની ઘણી બધી જાત કથાઓ છે
એ જાતક કથાઓની અંદરથી આપણને એના વિશેની માહિતી મળતી હોય છે. આપણા લોકગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. મિત્રો, આપણા ઘણા બધા એવા લોકગીતો પણ છે. બરોબર, લોકગીતો એટલે લોકો દ્વારા લખાયેલા ગીતો, લોક મુખે ગવાયેલા ગીતો, એવા લોકગીતો છે. એની અંદર પણ આપણને આ જે ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ છે એ આપણને જોવા મળે છે. મિત્રો, જ્યારે ઉનાળો પૂરો થતો હોય અને શિયાળાની શરૂઆત થતી હોય ત્યારે આપણે ગીત સાંભળેલું છે કે લહેરાયો લહેરાયો કેસુડો ફાગણીઓ લહેરાયો, કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો. તો મિત્રો, જો આ કેસુડો એક વૃક્ષ છે જેનું મહત્વ પણ એ પ્રકૃતિ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે આ ઋતુઓ સાથે સંકળાયેલા ઘણા બધા ગીતો છે એ પણ લખાયેલા છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. દરેક કોઈ એવા ચિત્ર હોય તો એની અંદર પણ આપણું ઋતુચક્ર છે એ જોવા મળતું હોય છે. નિસર્ગોપચાર, નેચરોપથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. જો મિત્રો, ઘણી બધી આવી ચિકિત્સા પદ્ધતિઓ છે એ આયુર્વેદિક ઉપર આધારિત છે. અને આપણું આયુર્વેદિક ચક્ર એટલું મોટું છે કે પહેલા જે કોઈ દેશની અંદર જ્યારે કોઈ એવી યુનિવર્સિટી નહોતી ત્યારે આપણા દેશની અંદર વલ્લભી વિદ્યાપીઠ છે, તક્ષશિલા છે, આવી અનેક યુનિવર્સિટીઓ છે એ આપણા દેશમાં ચાલતી હતી. અને નવી નવી દવાઓ ઔષધિઓ છે એ બનાવતી, અને દરેક ઔષધિઓ છે એ મિત્રો કોઈ ને કોઈ વૃક્ષમાંથી, કોઈ ને કોઈ છોડમાંથી બનાવવામાં આવતી. તો આ આપણો પ્રકૃતિ સાથેનો સંબંધ છે એ પ્રાચીન સમયથી રહેલો છે. હવે મિત્રો, આપણે જોવાનું છે એમાં કે પહેલું ભૂમિ દ્રશ્યો, પ્રાકૃતિક વારસાની અંદર પહેલું ભૂમિ દ્રશ્યો, જેને આપણે એ વિભાગ આપીશું. એમાં ભૂમિ દ્રશ્યો, તો ભૂમિ દ્રશ્યોમાં જોઈએ કે ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનીજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. જો મિત્રો, હિમાલય છે એ પણ આપણને પ્રકૃતિ દ્વારા મળેલો છે, આપણે કુદરત દ્વારા મળેલો છે. હિમાલયનું કઈ સર્જન થઈ શકતું નથી. આપણે એવું વિચારીએ કે હાલો તાજમહેલ છે તો એ આપણે બનાવી શક્યા છીએ, પરંતુ હિમાલય બનાવવો હોય તો બની શકે નહીં. હા, રમકડાનો બનાવી શકાય છે, પણ જે હિમાલય છે એવો હિમાલય આપણે ત્યાં બીજો બનાવવો હોય તો બનાવી શકતા નથી. એ આપણને કુદરત દ્વારા મળેલી એક ભેટ છે. એ જ રીતે ત્યાં જુઓ તો આપણને બરફ છે, એ બરફ છે એ બરફ દ્વારા આપણને આજીવન નદીઓની અંદર પાણી મળી રહે છે. ઘણી બધી એવી નદીઓ છે, મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તો એ શેના કારણે? તો કે જે હિમાલય છે એની અંદર બરફ આવેલો છે, અને બરફ ઓગળવાના કારણે એનું જે પાણી છે એ આપણને બારે માસ મળતું રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. જો મિત્રો, તરાઈના જંગલો ક્યાં આવેલા છે? તો કે હિમાલયની અંદર આવેલા છે. આ તમને ખાલી જગ્યાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો પણ આવેલા છે. જો મિત્રો, આ કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ ત્યાં બધા લોકો ચાલતા ચાલતા જતા હોય, અને ખૂબ ઊંચાઈ પર આવેલા પ્રદેશો છે અને હિમાલયની અંદર છે. બરાબર, તો ઘણા બધા માનતા રખતા હોય છે અથવા કોઈ એવી યાત્રા માટે ફરવા માટે થઈ અને કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ જતા હોય છે. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે જે ભારત માટે હિમાલયનું ઘણું મહત્વ ધરાવે છે. જો મિત્રો, આ શિખર નંદાદેવી બરાબર ખૂબ ઊંચાઈ પર આવેલું છે. તો એવા શિખરો ઘણા બધા છે કે જે ભારતની અંદર આવેલા છે. તો મિત્રો, હિમાલય છે એ ભૂમિ દ્રશ્યોની અંદર ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. બીજી વાત કરી તો કે નદીઓની, નદીઓ મિત્રો, નદીઓ વિશે તમે સૌ જાણો છો. તો કે ભારતમાં પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. અને મિત્રો, તમે જોવો છો કે દરિયાઈ માર્ગે પણ તમે જોઈ શકો કે જ્યારે ભારતની અંદર જમીન માર્ગ છે બંધ થઈ ગયો ત્યારે વિદેશીઓને ભારતની અંદર આવવા માટે જળ માર્ગની શોધ કરવી પડી હતી. તો પ્રાચીન સમયથી છે નદીઓ આપણને આ માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. જો મિત્રો, સિંધુ નદી આપણે અગાઉ પણ ભણી ગયા છીએ સાતમા અને આઠમા ધોરણની અંદર, અને હજી પણ ભણવાનું આગળ આવશે કે સિંધુ નદી, સિંધુ નદીના કિનારે
संस्कृति पांगरेली एटले सिंधु खीणनी संस्कृति तरीके ओळखवामां आवे छे। अने रावी नदीना किनारे पण पालन पोषण पामी छे। सिंधु गंगा यमुना सरस्वती नर्मदा गोदावरी कृष्णा कावेरी जेवी लगभग बधी ज नदीओए भारतना लोक जीवन पर प्रगाढ़ असरो उपजावी छे। जो मित्रों दरेक नदीओ ए भारतनी अंदर जोवा मळे छे। अने आपणे प्राचीन समयथी नर्मदा नदी छे एनी परिक्रमा करवामां आवे छे अने ए परिक्रमानो खूब महत्व छे। 3-4 दिवस जेटलो समय थतो होय छे आपणे नर्मदानी परिक्रमा करवा माटे। અને જો તમે નર્મદાની પરિક્રમા કદાચ ના કરી શકો પણ તમારે એવો જો અનુભવ કરવો હોય તો તમે રેવા નામનું એક ગુજરાતી મૂવી ઉતરેલું છે, એ મૂવી સમગ્ર નર્મદાની પરિક્રમા ઉપર ઉતારવામાં આવ્યું છે અને ખૂબ સરસ મૂવી છે, તો એકવાર જરૂર જોજો તો તમને જે નર્મદાની પરિક્રમા કરશો એવો જ અનુભવ તમને એમાંથી પ્રાપ્ત થશે। તો દરેક નદીઓ છે એને લોકજીવન ઉપર ગાઢ પોતાની અસર ઉપજાવી છે। પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવા નદીઓનું સ્થાન અગ્રીમ છે। જો મિત્રો આપણે પાણીનું પીવા માટે જરૂર પડે ત્યારે નદી આપણને પૂરું પાડે છે। આજે ગુજરાતની અંદર તમે જો કે નર્મદા નદીનું પાણી છે એ દરેક ક્ષેત્ર સુધી, દરેક ગામ સુધી પહોંચાડવામાં આવ્યું છે, નહેર દ્વારા પહોંચાડવામાં આવ્યું છે અને આજે આપણે નર્મદાનું પાણી પી શકીએ છીએ। એવી રીતે તો કે નર્મદા નદી ઘણી બધી નદીઓ છે અને દરિયો પણ એવો છે કે જેમાંથી આપણે વીજળી પણ મેળવી શકીએ છીએ, તો આ આપણને નદીનું મહત્વ છે। તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોનો વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે। જો મિત્રો આપણે મકાન બનાવવા માટે પાણીની જરૂર પડતી હોય, મકાન માટે આપણે જે ઈંટની જરૂર પડે છે તો ઈંટ માટે પણ આપણે પાણીની જરૂર પડતી હોય છે, તો આવી દરેક બાબત માટે આપણે પાણીની જરૂર પડે છે। આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે। આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે। તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે। જો મિત્રો નદીને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ કારણ કે ઉષા અને સંધ્યા, તમે કોઈ પણ નદી કિનારે અથવા દરિયા કિનારે જશો ને તો જ્યારે એક સૂરજ ઉગતો હોય અને એક સૂરજ આથમતો હોય ત્યારનું જે દ્રશ્ય સર્જાય છે એ તમને કંઈક અલગ લાગશે, એમાં તમને ખૂબ મજા આવશે। એટલે એના માટે કીધું કે કલા શું છે, સૌંદર્ય અને કૌશલ્યનો વિકાસ છે એ નદી કિનારે ઉષા એટલે કે જ્યારે સૂરજ ઉગે છે ત્યારે અને સંધ્યા એટલે કે સૂરજ જ્યારે આથમે છે ત્યારે ત્યાં જોવા મળતું હોય છે। તો મિત્રો આ હતી વાત નદીઓની। હવે પછી આપણે જોઈશું તો કે વન્ય જીવન। મિત્રો આમાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વન્ય જીવન કોઈ મુદ્દાઓ આપણે લખતા નથી, પણ તમે સૌ જાણો છો કે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વન્ય જીવન વિશે તમે મુદ્દાઓ લખી શકો છો। કઈ નદી, કેટલી નદીઓ આવેલી છે, ભૂમિ દ્રશ્યો તો કે આપણે હિમાલયની જે વાત કરી ત્યાં કયા વૃક્ષો આવેલા છે, નદી હિમાલય દ્વારા છે એ બરફ પીગળવાથી આપણને પાણી છે દરેક નદીઓને બારે માસ મળતું રહે છે, ત્યાં બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ જેવી યાત્રાઓ આવેલી છે એનું ખૂબ મહત્વ છે, એવા મુદ્દાઓ તમે આની અંદર લખી શકો છો। હવે આપણે જોઈએ વન્ય જીવન, તો કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રવૃત્તિ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે। જો મિત્રો આપણે પ્રકૃતિ સાથે તો સંબંધ ધરાવતા હતા પણ આપણો પ્રાણીઓ સાથે પણ એટલો સંબંધ રહેલો છે અને એ પ્રાચીન સમયથી છે। વાઘ હોય, સિંહ હોય, હાથી હોય, ગેંડો હોય, ચિત્તો હોય, શિયાળ હોય, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો, સાહુડી જેવા અનેક જીવો આપણને જોવા મળતા હોય છે। વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના જંગલોમાં જ જોવા મળે છે, માત્ર ગીરના જંગલમાં એશિયાઈ સિંહ છે એ માત્ર ને માત્ર આખા એશિયાની અંદર, માત્ર ગુજરાતની અંદર, ભારતમાં પણ માત્ર ગુજરાતની અંદર અને ગીરના જંગલોની અંદર જ જોવા મળે છે। હવે ઘણી બધી જગ્યાએ જંગલોમાંથી લઈ અને પ્રાણી સંગ્રહાલયોમાં જોવા મળતો હોય છે પણ છૂટા છવાયા છે એ માત્ર ગીરના જંગલોની અંદર જોવા મળે છે। આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્ય જીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવ દેવતાઓના, દેવ અને દેવીઓના વાહન તરીકે સ્થાન
આપ્યું છે. તો મિત્રો જો આ જે પ્રાણીઓ છે એને પણ દેવીઓએ પોતાના સ્થાન વાહન તરીકે સ્થાન આપેલું છે અને ત્યારે એનું કંઈક એવું મહત્વ છે, એનું એવું કંઈક માતમ હશે કે જેના કારણે એના ઉપર એને સ્થાન આપવામાં આવ્યું છે. ગરુડ છે તો એ વિષ્ણુ ભગવાનનું વાહન છે, મોર છે તો એ કાર્તિકેયનું વાહન છે, અને મગર છે તો એ ખોડિયારમાંનું વાહન છે. તો જો મિત્રો આ એક એવો સમય હશે કે કદાચ ત્યારે કોઈ શિકારીઓ છે એ શિકાર કરતા હશે અને એના કારણે થઈ અને દેવી દેવતાઓ એ છે એ પોતાના વાહન તરીકે એને રાખ્યું છે જેથી કરી શિકારીઓનો શિકાર ન કરે. તો આ કંઈક ને કંઈક એના સાથે માતમ કે મહત્વ ધરાવતું હોય છે. આ વનસ્પતિ જીવો રક્ષા માટે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. તો મિત્રો અત્યારે જુઓ છો આપણે જે આગળ ગણવાનું આવશે કે ઉદ્યાનો, રાષ્ટ્રીય અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, બરાબર. તો આ દરેક છે એ વન્ય જીવોના રક્ષણ માટે થઈને બનાવેલા છે કે જેના કારણે વન્ય જીવોને કોઈ હાનિ ન પહોંચે. પહેલાનો એક સમય હતો કે જયારે રાજા મહારાજાઓ છીએ એ વન્ય જીવોનો શિકાર કરવા માટે થઈને જતા અને શિકાર કરી અને આજે આપણને ઘણા બધા પ્રાણીઓ છે એ ખૂબ ઓછા થઈ ગયા છે. હવે આ શિકાર ન થાય એટલા માટે થઈ અને આ અભયારણ્યો છે એ વન્ય જીવો માટે બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે જોશું તો કે વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવન મિત્રો તમે પરીક્ષાની અંદર આ કોઈ પણ મુદ્દો લખો તો એવું કોઈ પદ્ધતિ નથી કે તમારે ક્રમશઃ જ લખવું. કદાચ તમારે કોઈ આડાવળી લખાઈ જાય તો પણ તમે લખી શકો છો. તમને પહેલો મુદ્દો વનસ્પતિ જીવન યાદ આવ્યો તો એ પણ લખી શકો છો. બીજો મુદ્દો વન્ય જીવન યાદ આવ્યો તો એ પણ તમે લખી શકો છો. વનસ્પતિ જીવન તો કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ષોથી પ્રાચીન સમયથી આપણે પર્યાવરણ સાથે સંકળાયેલા છે અને એની સાથે આપણે નિકટતાનો સંબંધ રહેલો છે. જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. આપણે મેં તમને અગાઉ વાત કરી કે વર્ષોથી આપણે વડની પૂજા કરતા આવ્યા છીએ, તુલસીની પૂજા કરતા આવ્યા છીએ, પીપળાની પૂજા કરતા આવીએ છીએ. તો એ આપણો એક પ્રાચીન સમયમાં જે ઋષિમુનિઓએ આપણને આપેલું એ સંસ્કૃતિને હજી પણ આપણે જાળવી રાખી છે. મિત્રો આવા તો ઘણે બધું અત્યારે જુઓ તમે કોરોનાના કારણે આપણને એક મહામારી ચાલી રહી છે અને ત્યારે પણ આપણને ઘણા બધા ઋષિ મુનિઓએ છે એ આવા ઔષધિઓનો ઉપયોગ કરવા માટે કીધું છે. અને તમે જુઓ કે પહેલાના સમયની અંદર જે લોકો છે એ મંદિરે ખૂબ જતા અને એના પાછળનું પણ કંઈક કારણ જોડાયેલું હતું. મિત્રો તો ત્યારે જ્યારે મંદિરે જતા અને એ શંખ વગાડતા, બરાબર, શંખ ફૂંકવાથી તમારા ફેફસા છે એ મજબૂત બનતા હોય છે, ફેફસાની કસરત થતી હોય છે. તો મિત્રો આ જો અત્યારે હવે આપણે મોટા ભાગે કોઈ છે એ મંદિરે જઈ અને શંખ વગાડતા નથી હોતા. ત્યારે એક સમય એવો હતો કે શંખ વગાડતા અને એના પાછળનું મહત્વ હતું કે તમારા ફેફસા છે એ કુદરતી રીતે છે એની કસરત થતી હોય છે અને મજબૂત થતા હોય છે. બીજું તો કે તમે જ્યારે મંદિરે જાઓ ત્યારે ઝાલર વગાડવામાં આવતી, ઝાલર, એ ઝાલરના જાણકારથી તમારું મગજ છે ને એ સતર્ક થતું હોય છે. તો આ પણ એક પ્રાચીન સંસ્કૃતિ સાથે જળવાયેલું છે. એ રીતે તમે જ્યારે મંદિરની અંદર જાઓ ત્યારે નગારા વગાડવામાં આવતા તો કે એ નગારાની જે ધ્વનિ છે એનો જે અવાજ છે એનાથી તમારા હૃદયનો રોગ છે એ ભાગે છે. હૃદયનો રોગ તમને થયો હોય અથવા તો થયો ન હોય તો પણ જ્યારે થવાની હારે હોય ત્યારે એનો જે અવાજ છે એ તમારા હૃદય રોગને ભગાડે છે. ગુગળના ધૂપથી હવા શુદ્ધ થાય છે. મિત્રો ઘરની અંદર ગુગળનો ધૂપ, અત્યારે તો ખબર નહીં હોય ગુગળના ધૂપ બહુ ઓછા થતા હોય છે, પણ ગુગળનો જે ધૂપ છે એ પહેલાં મંદિરોની અંદર ઘરે ખૂબ કરવામાં આવતો, દેતવા પાડવામાં, કારણ કે હવે તો આપણી પાસે ગેસ આવી ગયા છે, ઘરે ઘરે ગેસ છે, ઘરે ઘરે સગડીઓ આવી ગઈ છે જેના કારણે આપણે દેતવા પાડતા નથી. અને દેતવા પાડી એની અંદર ગુગળ નાખવામાં આવતો અને પૂજા ધૂપ કરવામાં આવતો. આ ગુગળના ધૂપથી છે એ હવા શુદ્ધ થતી હોય છે અને પ્રભુના દર્શનથી મન પવિત્ર થાય છે. મિત્રો મંદિરની અંદર તમે જ્યારે દર્શન કરવા માટે જાઓ ત્યારે તમારા મનની અંદર આવતા અનેક વિચારો છે મંદિરમાં જાઓ ત્યારે અટકી જતા હોય છે અને ઈશ્વર એ તમારા મનને પવિત્ર બનાવે છે. મિત્રો એ જ રીતે તમે યોગ જુઓ, 21 જૂન આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે, તો યોગ કરવાથી પણ આવા અનેક રોગો છે એ દૂર થતા હોય છે. તો આવી દરેક બાબતો છે એ તમારા જીવન સાથે કોઈની કોઈ જગ્યાએ સંકળાયેલી હોય છે.
वाहन माणस प्राणी पशु पक्षी ना आहार माटे वनस्पति ऊपर आधार राखतो छे। जो प्राचीन समय में मोटा भागे मानवी छे ए पशु पक्षी ना आहार अने प्राणी साथे छे वृक्षों साथे छे एना ऊपर जीवन निर्भर हतुं। कारण के माणस जंगल मां रहेवानुं खोराक तरीके तो के प्राणीओनो ज उपयोग करवानो। कारण के त्यारे खोराक घऊं बाजरी आपणे जे उपयोग मां लईए छे ए कोई वस्तु एने ख्याल ज नहोतो एटले जंगल मां रहेतो अने त्यांथी ए आवुं जे काचो खोराक छे प्राणीओ छे एनो शिकार करीने खातो। कपड़ा तो के त्यारे आपणे जे आ कपड़ा पहेरीए छे कपड़ा पण कोई नहोता तो के पांदड़ा छे वृक्षना पांदड़ा एनो कपड़ा तरीके उपयोग करता। तो एनो प्राचीन समयथी जंगलो साथे संबंध जळवायेलो छे। भारत में वड पीपळो तुलसी वगैरह की पूजा धूप दीप करवामां आवे छे। वट लावित्री व्रत में એટલે મિત્રો જો આની અંદર વટ લાવિત્રી પણ વટ સાવિત્રી નું જે વ્રત છે એ વ્રત કરવામાં આવે છે। મેં તમને આગળ એની વાત કરી અને એ જ રીતે મેં વાત કરી તો કે વડ છે પીપળો છે અને તુલસી છે એની પૂજા કરવામાં આવતી હોય છે। અનાજ કઠોળ તેલબિયાના છોડ ધન ધાન્યથી લહેરાતા ખેતરો વન સમૃદ્ધિ ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ આપણને અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે। હરડે આંબળા બહેડા કુવારપાટુ અરડુસી લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો ગુલાબ કમળ ડમરો સૂરજમુખી ચંપો નિશિગંધા જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર સુવાસિત નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે। તો મિત્રો આમાં ઘણી બધી ઔષધિઓ હતી કુવારપાટું છે તો આ ઔષધિઓ દ્વારા છે એ દવાઓ બનાવવામાં આવતી જે તમને કોઈને કોઈ માટે કામ લાગતી। અને મિત્રો તમે પ્રાચીન સમયની અંદર જુઓ તો વનસ્પતિ શાસ્ત્ર છે એ વનસ્પતિ શાસ્ત્રમાંથી ઘણી બધી ઔષધિઓ બનાવી અને એમાંથી દવા બનાવવામાં આવતી। મિત્રો આ આપણો વાળ છે એ વાળના પણ બે ઉભા કટકા કરી શકે એવા આપણી પાસે ત્યારે એવા વેદો હતા એવા ઋષિ મુનિઓ હતા। અત્યારે આપણે વાળના બે કટકા કરવા હોય ઉભા ચીરવા હોય તો ન ચીરી શકીએ પણ ત્યારે એ કરી શકતા હતા। તો મિત્રો આજે આપણે અત્યારે આજે જોયું એ પ્રાકૃતિક વારસાની વાત હતી। હવે પછી આપણે જે જોવાનું છે એ સાંસ્કૃતિક વારસાની વાત જોવાની છે। પ્રાકૃતિક વારસા ભાગ સાંસ્કૃતિક વારસો તો કે ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે। મિત્રો માત્ર આપણા માટે નહીં સમગ્ર વિશ્વને આપણે સાંસ્કૃતિક વારસાની ભેટ આપી છે। સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો। જો મિત્રો આની વ્યાખ્યા થઈ કે સાંસ્કૃતિક વારસો એટલે શક્તિ હોય બુદ્ધિ હોય કલા હોય કે કૌશલ્ય હોય અને આવડત દ્વારા જે કઈ સર્જન કર્યું છે એને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે। સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો તો કે પોતાની કલા બુદ્ધિ શક્તિ આવડત કૌશલ્ય દ્વારા જે કઈ માનવીએ સર્જન કર્યું છે જે કઈ બનાવ્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ। આર્યોથી શરૂ કરીને શકો ક્ષત્રપ કુશાણ હુણ ઈરાનીઓ તુર્ક આરબો મુઘલ પારસીઓ અંગ્રેજો ફ્રેન્ચો વગેરે જેવી વિવિધ જાતિઓ પ્રજાતિઓ ભારતમાં આવી આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે। જો મિત્રો આ દરેક પ્રજા આપણે 9મા ધોરણની અંદર પાઠ ભણીને આવ્યા ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ત્યારે આ દરેક પ્રજાઓ જે આવી એ પ્રજાઓ વિશે આપણે માહિતી મેળવી આ દરેક પ્રજાઓ સાથે આપણે આદાન પ્રદાન આપણે એના પાસેથી કંઈક લીધું છે અને આપણે એને કંઈક આપ્યું છે। મિત્રો ભલે અંગ્રેજો ભારતની અંદર આવ્યા આપણા પાસેથી ઘણું ધન લઈ ગયા પરંતુ
ઘણી બધી એવી વસ્તુ આપણને આપીને ગયા છે. મિત્રો તમે જો કે ટ્રેન છે બરાબર, એ ટ્રેનની શોધ છે એ અંગ્રેજોએ કરી છે 1853 ની અંદર મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ ટ્રેનની શરૂઆત કરી. તો મિત્રો આ એક આપણને અંગ્રેજોની દેણ છે કે આજે આપણે ટ્રેનની અંદર ફરી શકીએ છીએ. એ જ રીતે ટાટપાલની વ્યવસ્થા એ પણ અંગ્રેજોએ કરી છે. અંગ્રેજોએ ટાટપાલ આપણે અહીંયાથી એક જગ્યાએ કોઈ સંદેશો મોકલવો છે, પહેલા તો કે જ્યારે કોઈ જગ્યાએ સંદેશો મોકલવો હોય ત્યારે રૂબરૂ માણસ મોકલવામાં આવતો બરાબર, પછી તો કે તાર ટપાલની શરૂઆત કરી તમે અહીંયાથી લખીને મોકલી શકો છો, તમારા ટપાલની અંદર પોસ્ટ ઓફિસમાં જઈને આપી દેવાનું, એ પોસ્ટ ઓફિસ સામે લઈ અને એના ઘર સુધી પહોંચાડી દેતું. પોસ્ટ ઓફિસ તાર ટપાલની સુવિધા છે એ પણ આપણને અંગ્રેજોની દેન છે. તો મિત્રો આવી અનેક પદ્ધતિઓ છે એ આપણને અંગ્રેજોએ આપેલી છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. એમાં ઉદાહરણ તરીકે જોઈએ તો કે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી જૂની છે. કેટલા વર્ષ જૂની છે? તો કે 5000 વર્ષ જૂની. શિલ્પ સ્થાપત્યની કળા મિત્રો વિકલ્પની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એક એક માર્કમાં પૂછાઈ શકે કે શિલ્પ સ્થાપત્યની કળા કેટલા વર્ષ જૂની છે? તો કે 5000 વર્ષ જૂની છે. 5000 વર્ષ એટલે કયો સમય? તો કે સિંધુ ખીણ સંસ્કૃતિનો જે સમય છે એ સમયથી આ શિલ્પ સ્થાપત્યની કળા એ જોવા મળે છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય, જેમ કે તેમાંથી મળી આવેલી દેવદેવોની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા, તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. જો મિત્રો સિંધુખંડની સંસ્કૃતિના જે જે નગરો મળી આવ્યા એ નગરોમાંથી ખોદકામ કરતી વખતે આપણને ઘણી બધી મૂર્તિઓ, દેવી દેવતાની મૂર્તિઓ હોય, દાઢીવાળા શિલ્પની મૂર્તિઓ હોય એ આપણને મળી આવી છે અને એ આપણું એક સ્વાભિમાન છે અને તેના પ્રત્યે આપણને ગૌરવની લાગણી થતી હોય છે. મિત્રો આજનો એક આધુનિક યુગ છે, આ એક સમયની અંદર તમે જો કે અત્યારે છોકરાઓ છે એ મોટા ભાગે મોટી મોટી દાઢીઓ રાખતા હોય છે બરાબર, તો આપણે એમ કહીએ કે એક પ્રકારની ફેશન છે, પણ મિત્રો એ ફેશન આપણી પ્રાચીન સમયની છે. તમે ઘણા બધા એવા શિલ્પો આપણને મળી આવ્યા કે જે દાઢીવાળા પુરુષનું તમે શિલ્પ જો તો એમાં પણ જો કે દાઢી લાંબી રાખવામાં આવે છે. આપણા જે ઋષિમુનિઓ હતા એ ઋષિમુનિઓ એ સમયે દાઢી રાખતા હતા, મોટી મોટી દાઢીઓ રાખતા, તો આ તો પ્રાચીન સમયથી છે. અને અત્યારે આપણા પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જો એને પણ દાઢી કેવી કરી છે મોટી જબરી, તો એ આ કોઈ સંસ્કૃતિ છે બરાબર, એ અત્યારનું નથી પણ પ્રાચીન સમયથી આ વસ્તુ ચાલ્યું આવે છે. એ આપણને ખબર ક્યારે પડે? તો કે જ્યારે આપણને આ દાઢીવાળા પુરુષનું શિલ્પ મળી આવ્યું ત્યારથી. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ જોવા મળે છે. બુદ્ધની પ્રજ્ઞા પરામિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પરિવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા તમે જુઓ, અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ભિલોરાની ગુફાઓ તમે જુઓ, એલિફન્ટાની ગુફાઓ જુઓ, નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. આ દરેક બાબતોથી આપણે ગર્વ અનુભવીએ છીએ, કારણ કે આ પ્રાચીન સમયની વસ્તુ છે આપણને મળી આવી અને એના દ્વારા આપણે એક ચોક્કસ સમયગાળો છે એ જાણી શકીએ છીએ. અને મેં આગળ તમને એના વિશે વાત પણ કરી છે કે આ જે કઈ જૂની વસ્તુ મળી આવે છે તો એ આપણે ચોક્કસ કઈ રીતે જાણી શકીએ છીએ કે કયા સમયની છે બરાબર. તો મેં તમને કીધું કે કાર્બન ડેટિંગ પદ્ધતિ જે છે, પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયગાળો એના દ્વારા જાણી શકાય છે અને તેને ટૂંકમાં C14 પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો તમે સૌએ જોયા છે, શિલાલેખો છે બરાબર, શિલાલેખોને આપણે 7મા ધોરણની અંદર 6ઠા ધોરણની અંદર ભણીને આવ્યા કે પથ્થર પર કોતરીને લખવામાં આવતું, અથવા તો કે શિલાલેખો એટલે કે ધાતુ ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ, આવા અનેક શિલાલેખો આજે આપણને જોવા મળે છે. જેમ કે જૂનાગઢની અંદર આવેલો અશોકનો શિલાલેખ છે. ત્યારબાદ જોઈએ તો કે સ્તૂપો છે, એ પણ તો કે ઘુમ્મટ
જેવું એક સ્તૂપ હોય છે કે પ્રાચીન સમયનું, એને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે. પછી વિહારો છે એટલે કે બોધ મઠો છે. તમે જોજો કે જૈન લોકોની અંદર, બૌદ્ધ લોકોની અંદર છે, એ જ્યારે ચાલતા ચાલતા જતા હોય છે ત્યારે એને રોકાવા માટેનો વ્યવસ્થા કરવામાં આવી, એવા એવા વિહારો છે, એવા મઠો છે એ પણ બનાવવામાં આવ્યા છે. ચૈત્યો તમે જુઓ, મકબરો જુઓ, મસ્જિદો જુઓ, કિલ્લાઓ જુઓ, ગુંબજો જુઓ, ગુંબજો એટલે કે ઘુમટ, મંદિરની ઉપર જે ઘુમટ હોય એ પ્રકારનું, રાજમહેલો જુઓ, દરવાજાઓ જુઓ, ઇમારતો જુઓ, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. આ દરેક બાબતો છે એ આપણા સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, તો મિત્રો સાબરમતી આશ્રમ છે એ આપણું સ્વાતંત્ર્ય સમયે જે લડાઈ હતી ત્યારનું એક મહત્વનું સ્થળ ગણી શકાય. દાંડી છે, ગાંધીજી તરત આપણને યાદ આવે કે મીઠા માટે થઈને કરેલી દાંડી યાત્રા. બારડોલી છે, વર્ધા છે, શાંતિની કેતન જે કોલકાતામાં આવેલું છે, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય. દિલ્હીની અંદર જઈએ એટલે આપણને તરત દિલ્હીનો લાલ કિલ્લો યાદ આવે કે એ લાલ કિલ્લો જોતા આપણને એવું થાય કે આ ત્યારના જે રાજાઓ છે એને કઈ રીતે આ કિલ્લાઓ બનાવ્યા છે. કારણ કે એવા એવા મોટા પથ્થરો છે એના બાંધકામ માટે, સ્થાપત્ય માટે ઉપયોગ કરવામાં આવ્યા છે કે જે આપણે વિચારી પણ ના શકીએ કે આજની પાસે આપણે આધુનિક સાધનો દ્વારા જો એ ખડકવા હોય તો પણ ન ખડકી શકીએ. ત્યારે તો કોઈ એવા આધુનિક સાધનો નહોતા, છતાં પણ એ કિલ્લાઓ છે આજે બનાવવામાં આવ્યા છે. એ પછી આપણે જોઈએ તો કે સાંસ્કૃતિક વારસા તરીકે એને ઓળખી શકાય. ત્યારબાદ ભાષા છે, લિપિ છે, અંકો છે, શૂન્યની શોધ છે, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાનના, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થયેલી છે. જો મિત્રો આમાંથી એક માર્કમાં આવો ઘણો પ્રશ્ન પૂછાઈ શકે કે કઈ કઈ શોધ છે એ ભારતમાં થયેલી છે, તો આ દરેક બાબતોની, પ્રાણીશાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય, ગણિત હોય, શૂન્યની શોધ હોય, ઔષધિઓની મોટાભાગની શોધ હોય, તો દરેક છે એ મોટાભાગે ભારતની અંદર એની શોધ થયેલી છે. કારણ કે આપણા ભારતની અંદર ત્યારે સૌથી મોટી યુનિવર્સિટીઓ છે એ પ્રાચીન સમયમાં ચાલતી હતી અને વિદેશથી લોકો, વિદ્યાર્થીઓ છે એ ભારતની અંદર ભણવા આવતા હતા. અને અંગ્રેજોની મિત્રો મોટી બીજી એક દે રહે છે કે ત્રણ યુનિવર્સિટીઓ આપણને એ સમયની અંદર અંગ્રેજોએ સૌ પ્રથમ બનાવી હતી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ. આ ત્રણેય રાજ્યોની અંદર અંગ્રેજોએ આપણને સૌ પ્રથમ યુનિવર્સિટી બનાવવાની શરૂઆત કરી. તો આ દરેક આપણા સાંસ્કૃતિક બાબતો સાથે જોડાયેલી છે. આ હતી આપણા ભારતના સાંસ્કૃતિક વારસાની વાત. હવે પછી આપણે મિત્રો જોવાનું છે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તો કે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ. જો મિત્રો લોથલની વાત કરવામાં આવે, હવે મિત્રો તમે આ છઠ્ઠા સાતમા ધોરણની અંદર આ ભણીને આવ્યા છો કે લોથલ, તો કે લોથલની શોધ કોણે કરી તમારે અત્યારે આ પુસ્તકની અંદર નહીં આપેલું હોય, પણ લોથલની શોધ છે એ એસ એન રાવ. એસ એન રાવ નામનો પુરાતત્વીય વ્યક્તિ હતો જેણે આ લોથલની શોધ કરી હતી. ક્યારે કરી? તો કે 1953-54 માં. આ વર્ષના સમયગાળામાં એસ એન રાવે 1953-54 માં લોથલની શોધ કરી. એ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લામાં, અમદાવાદ જિલ્લો અને ધોળકા તાલુકો. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલો છે અને અમદાવાદ થી એ 80 કિલોમીટર દૂર છે.
અમદાવાદ થી તમારે લોથલ જવું હોય તો એ અમદાવાદ થી 80 કિલોમીટર દૂર છે અને દ્વારકા ની અંદર આવેલું છે, જેની શોધ એસએન રાવ નામના વ્યક્તિએ કરી હતી 1953-54 ની અંદર. ત્યાર પછી આપણે જોઈએ તો કે રંગપુર જે લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે, અને ત્યારબાદ આપણને આપેલું છે ધોળાવીરા. ધોળાવીરાની શોધ છે એ આરએસ બિષ્ટ. ધોળાવીરાની શોધ આરએસ બિષ્ટે કરી છે 1991 ની અંદર. અને ધોળાવીરા છે એ સૌથી છેલ્લે મળી આવેલું નગર. અને સૌથી મોટું નગર છે. જો મિત્રો, ધોળાવીરા છે એની શોધ આરએસ બિષ્ટે 1991 ની અંદર કરી. સૌથી છેલ્લે મળી આવેલું નગર છે અને સૌથી મોટું નગર છે. તો આ હતી ધોળાવીરાની જાણ, જે આપણા ગુજરાતની અંદર આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર એનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ તો કે રોજડી અથવા શ્રીનાથગઢ જે રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે વગેરે મુખ્ય છે. એમાં મિત્રો લોથલ ધોળાવીરા એ ગુજરાતના મુખ્ય સ્થળો છે. રોજડી છે, પછી આપણે જોયું કે શ્રીનાથગઢ છે, રંગપુર, આ નાના નાના નગરો છે કે જેના વિશેની બીજી વધારે કોઈ માહિતી મળી આવતી નથી, પણ આ બે ગુજરાતના મહત્વ. ત્યાર પછી જોઈએ મિત્રો તો વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં આવેલું જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાના રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીનો પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા અને જોવાલાયક સ્થળો છે. મિત્રો, આ જે સ્થળો વિશે આપણે નામ જોયા એ દરેકની માહિતી આપણે આગળના પાઠમાં જેમ જોશું તેમ વિસ્તારથી સમજવાની આવશે. એટલે આપણે અત્યારે માત્ર ને માત્ર આ જે સ્થળો છે એ ગુજરાતના જોવાલાયક અને ઐતિહાસિક સ્થળો છે એને એ નામ યાદ રાખવાના છે, જેથી તમને પૂછે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે ટૂંક નોંધ લખો તો તમારે આ બધા નામ એમાં લખવાના આવશે. લોથલ અને ધોળાવીરાની માહિતી એમાં લખવાની આવશે. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર. તો મિત્રો, ધાર્મિક સ્થળોની અંદર ગુજરાતની અંદર ખૂબ મહત્વ ધરાવતું સ્થળ એટલે દ્વારકાનું દ્વારકાધીશ મંદિર. અને મિત્રો, તમે કદાચ જો ન્યૂઝપેપરની અંદર વાંચ્યું હોય તો જે થોડા સમય પહેલા જ અમેરિકામાંથી WTO નામની જે સંસ્થા છે એ સંસ્થાએ દ્વારકાના મંદિરને, દ્વારકાના સ્થળને અમેઝિંગ તરીકેનો, વર્લ્ડ અમેઝિંગ તરીકેનો એવોર્ડ આપ્યો છે. એટલે કે આ જે સ્થળ છે એ વર્લ્ડ અમેઝિંગ સ્થળ આખા વિશ્વની અંદર ક્યાંય જોવા નથી મળતું. અને એટલે જ મિત્રો, આપણા જે પૂર્વજો છે, આપણા બાપદાદાઓ છે, એ વર્ષોથી કહેતા આવ્યા છે કે એકવાર મારે દ્વારકાની યાત્રાએ જવું છે, દ્વારકાની યાત્રાએ જવું છે. તો મિત્રો, આજે આ સ્થળને છે એ વિશ્વની અમેઝિંગ સ્થળ તરીકે છે એ વર્લ્ડ WTO દ્વારા છે, એ અમેરિકાની સંસ્થા છે, એને આ એવોર્ડ આપણને એનાયત કર્યો છે. ત્યાર પછી આપણે જોઈએ તો એમાં જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ હોય કે 12 જ્યોતિર્લિંગ માનું સોમનાથનું મંદિર હોય એનો એમાં સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં તો કે અંબાજીનું મંદિર જે બનાસકાંઠાની અંદર આવેલું છે, બહુચરાજીનું મંદિર જે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે, મહાકાળી માતાજીનું મંદિર તો કે પાવાગઢની અંદર આવેલું છે, પંચમહાલ જિલ્લો લાગે છે, અને મીરાધાતાર ઉનાવા જે પાટણ જિલ્લાની અંદર આવેલું છે, અને જૈન તીર્થ પાલિતાણાનું એટલે કે આપણા જિલ્લાનું, ભાવનગર જિલ્લાનું પાલિતાણાનું જૈન તીર્થ મંદિર છે એ વગેરે, અને રણછોડરાયજી મંદિર ડાકોર એટલે કે ખેડા જિલ્લો, અને શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થ સ્થાનો ગણી શકાય છે. આ દરેક ગુજરાતના તીર્થ સ્થાનો, જોવાલાયક સ્થળો અને ધાર્મિક સ્થળો તરીકે એ
ઓળખાય છે. તો મિત્રો આટલી બાબતો તમારે ગુજરાતના વારસાની અંદર લખવાની હોય. પણ હવે ગુજરાતના જે ધાર્મિક સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં જોઈએ તો કે પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે અને પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ. તો મિત્રો જો કે અમદાવાદની અંદર છે એ પતંગોત્સવ ખૂબ સારો ઉજવવામાં આવે છે અને કાંકરિયા કાર્નિવલ છે એ પણ અમદાવાદની એક શાન ગણી શકાય એવું એક સ્થળ છે. એ રીતે તાના રીરી મહોત્સવ વડનગરની અંદર ઉજવવામાં આવે છે અને ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા રણોત્સવ મોઢેરાની અંદર એ અને રણોત્સવ કચ્છની અંદર. તમે જો કે જ્યારે કચ્છની અંદર સફેદ રણમાં છે રણોત્સવ થતો હોય ત્યારે આ દરેક સ્થળોએ આપણને ખૂબ આનંદ આવે એવા આ સ્થળો છે. એ વગેરેનો સમાવેશ છે એ ધાર્મિક સામાજિક સ્થળોની અંદર સમાવેશ થાય છે. જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો. તો કે ગુજરાતની અંદર જૈન અને બૌદ્ધ માટે પ્રવાસન સ્થળો પણ ઘણા આવેલા છે કે જ્યાં ધર્મનો પ્રચાર અને પ્રસાર થયેલો છે. આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર તારંગા ખંભાલીડા જુનાગઢ હોય શામળાજી હોય કોટેશ્વર તળાજા ઢાંક ઝાગડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. મિત્રો આપણા ભાવનગર જિલ્લાની જ વાત કરીએ તો તળાજાની અંદર ખૂબ મોટી ગુફાઓ છે એ તળાજાના ડુંગરની અંદર આવેલી છે. આ બધી ગુફાઓ વિશે હજી આપણે આગળ જઈશું એમ વિગતવારની અંદર ભણવાનું આવશે. પણ આમાં આપણને માત્ર ગુજરાતની ગુફાઓ પ્રવાસન સ્થળો ધાર્મિક સ્થળો વિશે માહિતી આપી છે. જો આવો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે જણાવો તો તમારે ધાર્મિક સ્થળો વિશે જણાવવાનું. પછી તો કે ધાર્મિક સ્થળો હોય પ્રવાસન સ્થળો હોય જૈન ધર્મના હોય બૌદ્ધ ધર્મના હોય કોઈ મંદિરના સ્થળો છે એ દરેક બાબત વિશેમાં માહિતી લખવાની રહેશે. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. તો આજે આપણે જે વાત કરી એ ભારતના પ્રાકૃતિક વારસાની વાત કરી ભારતના સાંસ્કૃતિક વારસાની વાત કરી અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરી છે. તો મિત્રો આમાંથી હવે તમારા જે એક એક માર્કના વિકલ્પના પ્રશ્નો હોય એ તમારે અલગ બુકની અંદર પાકી બુકમાં લખતા જવાના અને આમાંથી તમારે ત્રણ પ્રશ્નો તમારે ટૂંક નોંધની અંદર અથવા સવિસ્તારની અંદર પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન તો કે ભારતનો પ્રાકૃતિક વારસા વિશે સમજાવો. બીજો પ્રશ્ન ભારતના સાંસ્કૃતિક વારસા વિશે સમજાવો અથવા ટૂંક નોંધ લખો અને ત્રીજો પ્રશ્ન ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે સમજાવો અથવા ટૂંક નોંધ લખો. આ ત્રણેય પ્રશ્નો અને જે વિકલ્પો કે ખાલી જગ્યા લખતી જે નીકળતી હોય એ તમારે હોમવર્કની અંદર છે એ લખવાની રહેશે. થેન્ક યુ. અને મિત્રો હવે પછીનો આપણો જે લેક્ચર હશે એમાં આપણે ગુજરાતના મેળાઓ ભારતના ભૂમિના લોકો વિશે માહિતી મેળવવાની છે. તો આની અગાઉથી તમારી પ્રિપરેશન જે પહેલો લેક્ચર હોય છે એમાં તમારે કરવાની રહેશે. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે આ બંને વિશે વાત કરીશું. થેન્ક યુ.